નમસ્કાર, મારું નામ છે રઘુ નાયક અને હું ન્યુમરોલોજિસ્ટ છું. આજે આપણે જાણવાની કોશિશ કરશું નંબર એકવાળા વ્યક્તિના બર્થ ડેટના બારામાં. નંબર એકવાળા વ્યક્તિ, નંબર એકવાળા વ્યક્તિ એટલે એવા વ્યક્તિ કે જેનો જન્મ, રાઈટ, જેનો જન્મ કોઈ પણ મહિનાની 12 મહિનામાંથી કોઈ પણ મહિનાની પહેલી તારીખે, 10 તારીખે, 19 તારીખે કે 28 તારીખે થયો હોય એને આપણે એક નંબરના વ્યક્તિ તરીકે ગણશું. તો એક નંબરના વ્યક્તિવાળા કેવા હોય છે? ઓકે, તો એક નંબરના વ્યક્તિ એટલે પહેલે તો આપણે એ સમજશું કે 1 થી 9 નંબર્સ જે છે, રાઈટ, 1 થી 9 જે આંકડા છે, દરેક નંબરનું એક ગ્રહ છે. તો એક નંબરનું ગ્રહ સૂર્ય છે. ઓકે, તો એક નંબરના વ્યક્તિ કેવા હોય છે? એક નંબરને વ્યક્તિ સાધારણ તરીકે જોવા જઈએ તો એવા હોય છે કે એ લોકો ખૂબ જ સ્વતંત્ર વિચારવાળા હોય છે, ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ, રાઈટ, સ્વતંત્ર વિચારવાળા હોય છે. અને એવું કહી શકાય કે એ લોકો ઓર્ડર આપવામાં, રાઈટ, એ લોકો ઓર્ડર વધારે આપે છે, રાઈટ, અને ઓર્ડર વધારે આપવામાં એ લોકો માને છે, નક્કી ઓર્ડર લેવામાં. એનો મતલબ એ થાય છે કે જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને ઓર્ડર આપો જેને થોડા ટાઈમ પછી એ વસ્તુ પસંદ નથી આવતું, તમે જે ઓર્ડર આપો છો, તો સમજી જવાનું કે એની કદાચ બર્થ ડેટ 1, 10, 19 કાં તો 28 હશે, રાઈટ. એટલે એ લોકો ઓર્ડર વધારે આપવામાં એટલે માને છે, અને એ વસ્તુમાં એ લોકો વધારે કુશળ પણ હોય છે, અને એ લોકોને ખબર હોય છે કે કામ કેવી રીતે કોની પાસે કરાવવાનું, અને એ લોકો નીડર થતી એ વસ્તુ કરે પણ છે. એટલે એ લોકો સ્વતંત્ર વિચારવાળા પણ હોય છે એક નંબરવાળા. એક નંબરવાળા વ્યક્તિ દૂરદૃષ્ટિવાળા હોય છે, આપણે એમ કહી શકાય. એ લોકો દૂરદૃષ્ટિવાળા હોય છે, વિઝનરી હોય છે, ઘણું આગળનું એ લોકો વિચારીને આગળ વધે છે, અને દરેક કામ જે છે તે ખૂબ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ મહેનતથી, સ્ટેપ બાય સ્ટેપ એ લોકો આગળ વધે છે. અને ઓવરઓલ એ લોકોની જે વિચારશૈલી જે છે, તે વિચારશૈલી જે છે તે ખૂબ જ મોટી હોય છે. એ લોકોથી નાનું નથી વિચારાતું, મોટું હોય છે. મતલબ એવું કહી શકાય કે સપોઝ એ લોકો અગર નોકરી કરશે તો એ લોકો એવી કંપનીઓ સિલેક્ટ કરશે કે એવી ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરશે કે જેનું બહુ મોટું નામ હોય, કે જેના પ્રોડક્ટ્સ જે છે તે ગ્લોબલ હોય, કાં તો જે બહુ નામચીન હોય. પોતે અગર બિઝનેસ કરશે તો એ લોકોનું હંમેશા માઇન્ડમાં એવું રહેશે કે એ લોકોનું પ્રોડક્ટ જે છે તે ખાલી એ લોકોના શહેર પૂરતું નહીં, પણ એ લોકોના દેશમાં, પેન ઇન્ડિયા જે કહેવાય, બધે જ એ વસ્તુ વેચાય, અને એક લેવલ સુધી, ત્યાં સુધી પણ એ લોકો વિચારે કે એ ગ્લોબલી પણ વેચાય, આખી દુનિયામાં પ્રોડક્ટ વેચાય. એટલે મોટું વિચારશૈલીવાળા, રાઈટ, એ લોકો મોટું વિચારે છે, નાનું નથી વિચારતા, અને ખૂબ મહેનતુ પણ હોય છે. આ વ્યક્તિવાળા જેટલું બને એટલું છે ને, એ લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે, અને ઉતાવળિયા જરાક પણ નથી હોતા. એ લોકો બહુ જ સહજતાથી અને ધીરે ધીરે કામ કરે છે, પણ એ લોકો નિષ્ઠાપૂર્વક એ વસ્તુ પાર પાડે જ છે. એ લોકો અધવચ્ચે એ વસ્તુ છોડતા નથી. મહત્વાકાંક્ષી પણ હોય છે, અને જે કામ હાથમાં લે છે એને પાર પાડ્યા સિવાય એ લોકો પછી બેસતા નથી, એ લોકો એને પાર પાડે જ છે, અધવચ્ચે છોડતા નથી. એવા વિચારવાળા પોતાના સ્વપ્નને પણ એ લોકો પાર પાડે છે, અને ખૂબ મોટા મોટા સ્વપ્ન હોય છે એ લોકોના. અને આ એક નંબર છે, 1 થી 9માં તમે કહી શકો કે જે હંમેશા પોતાએ વિચારેલું, પોતાએ જે સ્વપ્ન જોયું હોય તે સ્વપ્નને એ લોકો પાર પાડે છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝનું અગર આપણે જોઈએ તો એક્ઝામ્પલ્સ તરીકે આપણે જોઈએ તો મુકેશ અંબાણી, રાઈટ, એમના પિતા ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, બિલ ગેટ્સ, આ બધા જે છે તે બધા એક નંબરના વ્યક્તિમાં ગણાય છે. 28 તારીખે એમની બર્થ ડેટ આવે છે, 19 તારીખે આવે છે, તો આ બધા એક નંબરના વ્યક્તિમાં ગણાય છે. એ લોકોમાં લીડરશિપ ક્વોલિટીઝ એટલે પોતે નેતા બનીને એક આખું સમાજ, એક આખું દેશને આગળ લઈને ચાલી શકે એટલી એ લોકોમાં ક્ષમતા હોય છે. અને એનું પરફેક્ટ અગર એક્ઝામ્પલ છે તો ઇન્દિરા ગાંધી, રાઈટ, એ પોતે પણ એક નંબરવાળા વ્યક્તિ હતા, રાઈટ. એટલે આવા વ્યક્તિઓ હોય છે. ઐશ્વર્યા રાય, રાઈટ, અશ્વર રાયનું પણ અગર આપણે જોઈએ તો એ પણ એક નંબરવાળા વ્યક્તિ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ વ્યક્તિઓ જે છે તે ખૂબ જ મોટું વિચારીને અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાના સ્વપ્નોને પાર પાડવાવાળા વ્યક્તિ હોય છે. ફરી આપણે મળશું બીજા નંબરની જોડે. ત્યાં સુધી આજ્ઞા આપો. નમસ્કાર.